साइंस क्वेश्चन पेपर वन विभाग बी अन्य क्वेश्चन 27 तत्वनु आवर्तनीय वर्गीकरण मित्रों पांचमो पाठ न्यूलैंडना अष्टकना सिद्धांतनी मर्यादा लखो अपन ख्याल छे डोब्रेनर न्यूलैंड मेंडेलीफ तत्वों ने व्यवस्थित गोठवानो प्रयत्न कर्यो એમાં આપણે ન્યુલેનનો અષ્ટકનો સિદ્ધાંત પહેલા તો આપણને ખબર હોવી જોઈએ ભલે આપણે લખવાનો નથી કે તત્વોને પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મ પ્રથમ તત્વને મળતા આવે છે જેને ન્યુલેનનો અષ્ટકનો સિદ્ધાંત કહે આપણે ન્યુલેનનો અષ્ટકનો સિદ્ધાંત નથી વર્ણવવાનો પણ એની મર્યાદા એની ખામીઓ વિશે આપણે ચર્ચા કરવાની છે તો પેલી વેલી ખામી આવશે કે ન્યુલેનનો અષ્ટકનો સિદ્ધાંત કેલ્શિયમ સીએ કેલ્શિયમ સીએ સુધીના તત્વને જો તમારી પાસે આકૃતિ છે એની અંદર તમે જોઈ શકો છો કે આ રહ્યો કેલ્શિયમ કેલ્શિયમ સુધીના તત્વોને લાગુ પાડી શકાય છે કેલ્શિયમ પછીના તત્વોને ન્યુલેનના અષ્ટકના સિદ્ધાંત મુજબ ગોઠવી શકાતા નથી આપેલી ચર્ચા બીજો પોઈન્ટ ન્યુલેન્ડે કલ્પના કરી કે ન્યુલેન્ડના સમયમાં તમને ખબર છે કુલ કેટલા તત્વો જાણીતા છે 56 તત્વો જાણીતા હતા અને ન્યુલેન્ડે કલ્પના કરી કે કુદરતમાં માત્ર 56 તત્વો જ અસ્તિત્વ ધરાવે છે અને ભવિષ્યમાં નવા તત્વની શોધ થશે ને એટલે એને 56 તત્વ ગોઠવા પણ પાછળથી અનેક નવા તત્વની શોધ થઈ જેને ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંત મુજબ ગોઠવી શકાતા નથી આમ બીજા પોઈન્ટમાં કે 56 તત્વો વિશે જેને કલ્પના કરી કે ભવિષ્યમાં નવા તત્વની શોધ થશે જ ને પણ ભવિષ્યમાં અનેક નવા તત્વની શોધ થઈ જેને અષ્ટકના સિદ્ધાંત મુજબ ગોઠવી શકાતા નથી ઓકે આગે મિત્રો ન્યુલેન્ડ અમુક તત્વોને અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે ન્યુલેન્ડે ગુણધર્મને પણ મહત્વ આપ્યું હતું સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને ન્યુલેન્ડે જોડમાં રાખ્યા જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ હું આવર્ત કોષ્ટક છે જ મોટું કરું છું એટલે તમને દેખાશે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે ન્યુલેન્ડે કોબાલ્ટ અને નિકલ બે તત્વોને ભેગા રાખ્યા અને એને ક્યાં સમૂહમાં મૂક્યા તો કે એને ફ્લોરિન ક્લોરિન બ્રોમિન એની સાથે મૂક્યા ઓકે કોલ આવતો હતો નો પ્રોબ્લેમ મિત્રો કોબાલ્ટ અને નિકલને એને ભેગા રાખ્યા કારણ કે એના ગુણધર્મ સમાન છે પાછા એને મૂક્યા કોની સાથે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન સાથે જેના ગુણધર્મ કોબાલ્ટ અને નિકલ સાથે મેળ ખાતા નથી ફ્લોરિન ક્લોરિન બ્રોમિન સાથે કોબાલ્ટ અને નિકલના ગુણધર્મ મેળ ખાતા નથી એના ગુણધર્મ સુસંગત નથી છતાં કોબાલ્ટ અને નિકલને એને એની સાથે રાખ્યા બીજી વસ્તુ કોબાલ્ટ અને નિકલના ગુણધર્મ આ એફી એની સાથે મેળ આવે છે સમાન છે ગુણધર્મ એફી જેવા ગુણધર્મ છે છતાં એફીને આ બંને તત્વોથી દૂર મૂકવામાં આવ્યું આ એની ત્રીજી મર્યાદા તો આ મર્યાદાને લખશો કેમ તમે તો કે મેન્ડલે સમાન ગુણધર્મ ધરાવતા તત્વને જોડમાં રાખ્યા અને આ તત્વોને ફ્લોરિન ક્લોરિન અને બ્રોમિન કોબાલ્ટ અને નિકલનું ઉદાહરણ આપી દઈએ કે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન સાથે રાખ્યા પરંતુ તેના ગુણધર્મો ફ્લોરિન ક્લોરિન બ્રોમિનને મળતા હોતા નથી હજી કયો કોબાલ્ટ અને નિકલના ગુણધર્મ એફીને મળતા આવે છે પરંતુ એને એફીથી દૂર મૂક્યા અને છેલ્લે કહી દો મિત્રો માત્ર જે હલકા તત્વ છે લિથિયમ બેરેલિયમ જ્યાં કેલ્શિયમ સુધીના આ ન્યુલેનનો અષ્ટકનો સિદ્ધાંત હલકા તત્વોને લાગુ પાડી શકાય છે તો આ ન્યુલેનના અષ્ટકના સિદ્ધાંતની મર્યાદા થઈ જો ચર્ચા કરીએ તો આ અષ્ટકનો સિદ્ધાંત કેલ્શિયમ સુધીના તત્વ પહેલો પોઈન્ટની વાત કરું છું
અષ્ટકનો સિદ્ધાંત કેલ્શિયમ સુધીના તત્વોને લાગુ પાડી શકાય છે, કેલ્શિયમ પછીના તત્વોને અષ્ટકના સિદ્ધાંત મુજબ ગોઠવી શકાતા નથી. બીજા પોઈન્ટમાં આપણે કીધું, ન્યુલેન્ડે કલ્પના કરી કે કુદરતમાં 56 તત્વો અસ્તિત્વ ધરાવે છે અને ભવિષ્યમાં નવા તત્વની શોધ થશે નહીં. પરંતુ પાછળથી અનેક નવા તત્વોની શોધ થઈ છે અને ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંત મુજબ ગોઠવી શકાતા નથી. ન્યુલેન્ડે સમાન ગુણધર્મ ધરાવતા બે તત્વોની જોડ બનાવી અને આ તત્વોને એક જ સમૂહમાં ગોઠવા, જેમ કે કોબાલ્ટ અને નિકલને એને ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે મૂક્યા, એક જ સમૂહમાં મૂક્યા. પરંતુ કોબાલ્ટ અને નિકલના ગુણધર્મો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિનને મળતા આવતા નથી. કોબાલ્ટ અને નિકલના ગુણધર્મ આયર્નને મળતા આવે છે, પરંતુ એને આયર્નથી આ તત્વોને વધારે દૂર મૂકી દીધા. એટલે કહી શકાય છેલ્લી વાત કે ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત માત્ર હલકા તત્વોને લાગુ પાડી શકાય છે. આભાર વિદ્યાર્થી મિત્રો.